नवसारी विजलपुर नगरपालिका द्वारा नाइट शेल्टर होमनू लोकार्पण करेना दोढ़ महीना बाद पण पालिकाना नाइट शेल्टर हजु लाभार्थी निराश्रितोने वसवाट करायो नथी। सुप्रीम कोर्टना चुकादा मुजब दरेक व्यक्तिने आश्रय स्थान मळवुं जोईए अने कोईने आप नीचे सूवुं नहीं पड़े एवी टिप्पणी करी हती, जे अंतर्गत नवसारीमां पण नगरपालिकाए रैन बसेरा बनावानो निर्णय लीधो अने फुवारा विस्तारमां करोड़ोनो खर्चे रैन बसेरा बनावामां आव्यो, જેનું લોકાર્પણ થયાને દોઢ મહિનો પૂર્ણ થઈ ગયો। તેમ છતાં રેન બસેરામાં તાળા મારેલા હોય તેવું કેમેરામાં કેદ થયું। તો ક્યારેક મળશે આ લાભાર્થીઓને રેન બસેરાનો લાભ, તે એક મોટો પ્રશ્ન ઉઠવા પામ્યો છે। મારે એમાં જવું છે પણ પાણીની સગવડ નથી કે કઈ સગવડ નથી, તો લીફ નથી, તો મેં જાય કેવી છે, અમારા હાથ ન હાલે, અમારા પગ ન હાલે, ગઈ ગહેણી કરીને અને આમાં જૂનામાં પડ્યા છે, એમાં અમે જઈશી ને આવીશી, હાથ ચાલીને લઈ જાય ને હાથ ચાલીને લઈ આવે, બીજું તો અમે શું, બીજું અમને જો સગવડ કરી દો તો અમે જવા એમાં તૈયાર છે, નથી અમારે હાટલું થઈને તો કર્યું છે, આ જ મહિનામાં જઈશું, ઓલા મહિનામાં જશું, આ મહિનામાં, પણ હજી કોઈ જવાનું અમારે પાસે કોઈ સહારતું નથી। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નવસારી જે ભૂતકાળમાં નવસારી નગરપાલિકાએ એક રેન બસેરા બનાવવા બાબતનું એક ઠરાવ મંજૂર કર્યો હતો। જ્યારથી રેન બસેરા બનાવવાનો ઠરાવ મંજૂર થયો ત્યારથી જ રેન બસેરા વિવાદમાં રહ્યું હતું। પહેલાં દશેરા ડિગ્રી, પછી પારસી હોસ્પિટલની સામે, અને જ્યારે નવસારી વિજલપુર નગરપાલિકા બની ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ફુવારા વિસ્તારમાં રેન બસેરાનું નિર્માણ લગભગ 2 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું, પરંતુ છેલ્લા 1.5 મહિના પહેલાં જેનું લોકાર્પણ થઈ ગયા બાદ આજ દિન સુધી રેન બસેરામાં ભિક્ષુકોને રાત્રિ નિવાસ માટે કોઈપણ પ્રકારે સ્થાન ન મળવાના કારણે, ખરા અર્થમાં કહું તો જે લોકાર્પણ થઈ જાય ને લોકોને લોક ઉપયોગી થવું જોઈએ તે નવસારી વિજલપુર નગરપાલિકા એન્ટી ઊંડી ગંગા વહાવી રહ્યું છે। લોકોને ઉપયોગમાં આવતી વસ્તુને ઉપયોગમાં ન આપવાના કારણે ભિક્ષુકો આ બાબતે ઉર્માયું વર્તન નવસારી વિજલપુર નગરપાલિકા કરતી હોય એમ ચોક્કસ કહી શકાય છે। નવસારી વિજલપુર નગરપાલિકાના જે ફુવારા વિસ્તારમાં સરકારની યોજના હેઠળ નગરપાલિકા દ્વારા નાઇટ શેલ્ટરનું જે મકાન છે એનું બાંધકામ કરવામાં આવેલું છે અને એનું સિવિલ વર્ક 100% પૂરું કરીને એનું લોકાર્પણ પણ કરવામાં આવેલું છે, પરંતુ આ નાઇટ શેલ્ટરની અંદર કેટલીક જે પ્રાથમિક સુવિધાના જે કામો છે એની કામગીરી હાલ અત્યારે જ પૂર્ણ થઈ છે, ફક્ત લિફ્ટની કામગીરી બાકી છે। એટલે જે શેલ્ટરમાં જે લોકો રહેવાના છે એમના માટે અદ્યતન તમામ સુવિધાઓ પૂર્ણ કરવાની કામગીરી કરી દેવામાં આવેલી છે અને નાઇટ શેલ્ટર ટૂંક સમયની અંદર જ કાર્યરત કરી દેવામાં આવશે। ના, એનું સિવિલ કન્સ્ટ્રક્શનની કામગીરી ઓલરેડી પૂરી થઈ ગઈ છે અને એમાં જે બેઝિક સર્વિસીસ રિલેટેડ જે અમુક કામગીરી નાની મોટી કરવાની બાકી છે એ પણ પૂર્ણ કરી દેવામાં આવી રહી છે અને ટોચ અગ્રતાને ધ્યાનમાં રાખીને આ કામગીરી પૂરી કરીને જે હોમલેસ પીપલ છે, જે ખાસ કરીને જે ગરવિયોગા નાગરિકો છે એનું તાત્કાલિક તેમને લાભ મળે એ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે। તો આ સાથે સમાચારમાં બસ આટલું જ, નમસ્કાર।